નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ ખાતે યોજાયેલ ઓમા એક્ઝિબિશનમાં અંતરાયરૂપ વરસાદ. હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર. તારીખ 11 એપ્રિલ 2015 શનિવારના રોજ ત્રિપલ આઈડી ચરિત્ર સંસ્થા દ્વારા ઉમા નામના એક અનોખા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ડીએસપી અશોક યાદવ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ અચાનક ચાલુ થયેલ કમોસમી વરસાદને કારણે સમગ્ર એક્ઝિબિશન ગણતરીની ક્ષણોમાં જ આટોપી લેવાનો વારો આવ્યો હતો. ટ્રિપલ આઈડી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, જે એક નેશનલ લેવલની સંસ્થા છે, અને ટ્રિપલ આઈડી ચરોતર દ્વારા ચરોતર પ્રદેશમાં વિવિધ પ્રકારની રચનાઓ જેવી કે સ્થાપત્ય, સંગીત, શિલ્પ, ફોટોગ્રાફી, ચિત્રકલા, જેને જાહેર જીવનમાં ગૂંથી લેવાના પ્રયાસ સ્વરૂપે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જે વિદ્યાનગર સ્થિત ભાઈકાકા સ્ટેચ્યુ પાસે સાંજના 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલનાર હતું. ટ્રિપલ આઈડી દ્વારા આજે ભાઈકાકા સ્ટેચ્યુ પાસે જે આ ચિત્ર પ્રદર્શન યોજાઈ રહ્યું છે, એમાં ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમી દ્વારા ચાલુ વર્ષે જે ગૌરવ પુરસ્કારથી સન્માનિત 3 કલાકારો જે આપણા ચરોતરના હતા, એમને 3ને હાઇલાઇટ કરવા માટે અને એક વિદ્યાનગરમાં સારી એક્ટિવિટી, આર્ટને એક્ટિવિટી થઈ શકે અને લોકોમાં જાગૃતિ આવે એ અર્થે ટ્રિપલ આઈડીએ આજે ચિત્ર પ્રદર્શન જાહેર સ્થળ ઉપર યોજેલું છે. એ બહુ મોટી વાત છે. આમ જોઈએ તો મોટેભાગે કલા પ્રદર્શનો આર્ટ ગેલેરીમાં થતા હોય છે અને ત્યાં બહુ જૂજ પબ્લિક, જે કલામાં રસ ધરાવનાર વર્ગ હોય એ જ આવતો હોય છે. જ્યારે અહીંયા આપણી પાસે અહીં ઘણા બધા ચરોતરમાં કલાના ચાહકો છે, તો ભાઈકાકા સ્ટેચ્યુ એક એવી જગ્યા છે કે જે અહીંયા નીકળનાર, પાસ થનાર કોઈ પણ માણસ ઇઝીલી, સહેલાઈથી અહીંનું માહોલ જોઈ અને આ પ્રદર્શનને માણવા જરૂર આવી શકે. સાથે સાથે ટ્રિપલ આઈડીએ એક એ પણ આ પ્રોગ્રામની સાથે એડ કરેલું છે કે સ્વચ્છતા અભિયાન માટે આ ચિત્રોના વેચાણમાંથી 30% રકમ એમને અર્પણ કરવામાં આવશે અને કલાકાર તરફથી 10% રકમ, એટલે 40% જેવી રકમ જો વેચાણ જે ચિત્ર થશે એમાંથી સ્વચ્છતા અભિયાનમાં પણ જશે અને એક સારો મેસેજ, સારો સંદેશ જશે. મને લાગે છે કે આ કલા પ્રદર્શન દ્વારા મારા 4 દાયકાના આટલા અનુભવમાં પ્રથમવાર આવું સરસ ડિસ્પ્લે, આટલી સરસ એરેન્જમેન્ટ અને સ્ટેપ બાય સ્ટેપ જે વ્યવસ્થા ટ્રિપલ આઈડીએ કરી છે એ ખરેખર બહુ આવકારવાદાયક. અત્રે ઉલ્લેખનીય છે કે સેફ સિદ્ધાર્થ સ્ટીલ તથા નોવેલ લિવિંગના સહયોગથી યોજાયેલ ઓમા એટલે કે અવર માસ્ટર્સ ઓફ આર્ટ ઇન આણંદ નામનું આ ખાસ એક્ઝિબિશન કમ સેલ ટ્રિપલ આઈડી ચરોતર રિજિયોનલ સેન્ટરના સ્થાપના દિન નિમિત્તે યોજવામાં આવ્યું હતું. બહુ ઓછા લોકોને ખબર હશે કે આ વર્ષે પ્રસિદ્ધ થયેલ લલિત કળા એકેડેમીના 9માંથી 3 પુરસ્કાર શ્વેતનગરી આણંદ ખાતે નોંધાયા છે, ત્યારે આ પુરસ્કાર મેળવનાર અજીત પટેલ, અશોક ખાંત અને મમતા પટેલ જેવી વિભૂતિઓનો સન્માન કાર્યક્રમ પણ અહીં યોજાનાર હતો અને સમગ્ર કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા જિલ્લા ડીવાયએસપી અશોક યાદવના હસ્તે રિબીન કાપી દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર કાર્યક્રમની શરૂઆત પણ કરી દેવાઈ હતી, પરંતુ એકાએક વાતાવરણે પલટો ખાતા વરસાદની શરૂઆત થઈ જવા પામી હતી અને જોત જોતામાં તો મુશળધાર વરસાદ શરૂ થતા સમગ્ર એક્ઝિબિશન હંગામી ધોરણે આટોપી લેવામાં આવ્યું હતું.